હેલો ફ્રેન્ડ્સ, કુક વિથ ફાલ્ગુનીમાં આપણું સ્વાગત છે. આજે હું તમારી સાથે કઢીનો મસાલો શેર કરી રહી છું. તો તેના માટે અહીંયા આગળ મેં ચણાની દાળ લીધી છે, અડધો કપ. 10 નંગ સૂકા મરચાં તીખા આવે છે એ લીધા છે. એક ટીસ્પૂન મેં હળદર લીધી છે, 1 ટીસ્પૂન જીરું લીધું છે, 1 ટીસ્પૂન મેં મેથી લીધી છે, 1 ટીસ્પૂન મેં રાઈ લીધી છે, 1 ટીસ્પૂન અહીંયા આગળ મેં લવિંગ લીધા છે, અને તજના ટુકડા મેં અડધું તજ લીધું છે. તમાલપત્ર 5 નંગ લીધા છે, અને લીમડી અમે 3 ટેબલ સ્પૂન જેવી લીધી છે. હિંગ 1/2 ટીસ્પૂન મેં લીધી છે. હવે આપણે બધા મસાલાને ધીમા તાપે શેકી લઈશું. સૌ પ્રથમ આપણે ચણાની દાળને શેકીશું, જે મેં 1/2 કપ લીધી છે, અને તેની અંદર 10 નંગ સૂકા મરચાં ઉમેરીશું, 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટીસ્પૂન મેથીના દાણા ઉમેરીશું, 1 ટીસ્પૂન લવિંગ આખા ઉમેરીશું, અને 1/4 ભાગની તજનો ટુકડો ઉમેરીશું, 5 નંગ તમાલપત્ર ઉમેરીશું. બધી વસ્તુને ધીમા તાપે 2-3 મિનિટ માટે શેકીશું. જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને શેકીશું. મસાલાની અંદર હવે આપણે લીમડી ઉમેરી દઈશું અને તેને 30 સેકન્ડ માટે શેકીશું. મસાલામાં લીમડી ઉમેરવાથી કઢીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે, અને તમે જોઈ શકો છો કે આપણો મસાલામાં કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસની ઓફ કરી દઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ચાલો, આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને ઠંડો કરીશું અને પછી તેને ક્રશ કરી લઈશું. મસાલો આપણો હવે ઠંડો થઈ ગયો છે. હવે તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તેની અંદર 1 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું, 1 નાની ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું, અને બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મસાલો આપણો ક્રશ કરીને તૈયાર થઈ ગયો છે કઢીનો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો.